गुड मॉर्निंग स्टूडेंट्स, गया लेक्चर नी अंदर आपणे डार्विन नो नैसर्गिक पसंदगी नो सिद्धांत जे छे भणी गया, एनी साथे आपणे लेमार्क वात पण भणी गया, डार्विनवाद पण भणी गया। हवे उद्विकास समजावतो एवो विकृतिवाद आपणे समजवानो छे। विकृति जे छे ए आपणा माटे नवो शब्द नथी, कारण कि जरा आपणे आनुवंशिकता जे छे अने भिन्नता, आनुवंशिकता अने भिन्नता એટલે કે જીનેટિક્સ જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે વિકૃતિ એટલે શું, વિકૃતિમાં સંખ્યાકીય વિકૃતિ, રચનાત્મક વિકૃતિ, જનનીક વિકૃતિ વગેરેનો આપણે અભ્યાસ કર્યો હતો। એકવાર આપણે રિમાઇન્ડ કરી લઈએ કે વિકૃતિ કોને કહેવાય। विकृति अथवा एना माटे बीजो एक शब्द छे म्यूटेशन। विकृति अथवा एना माटे बीजो शब्द तो छे म्यूटेशन। तो समझो के कोई व्यक्ति ना रंग सूत्र नी संख्या में फेरफार थाय, जेम के आपणे मनुष्य छे, आपणामां 23 जोड़ एटले के 46 रंग सूत्रो होय, पण अमुक किस्सामां आपणे जोयुं जेम के टर्नर सिंड्रोम, क्लाइनफेल्टर सिंड्रोम, डाउन सिंड्रोम, आ बधा रोगोनी अंदर रंगसूत्र जे छे एनी संख्यामां फेरफार थाय छे। तो रंगसूत्रनी संख्यामां फेरफार थाय ए पण एक प्रकारनी विकृति छे। रंगसूत्रनी रचनामां फेरफार थाय, जेमां आपणे लोप, द्विकृति, स्थानांतरण आदि घटनाओ बनी गया था, तो ए पण एक प्रकारनी विकृति छे। अने रंगसूत्र उपर जे जनीन आवेला होय એ જનીનના નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય, બરાબર। જેમ કે જનીન ઉપર નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે, માન લો કે A T G C હતો, હવે કોઈ કારણથી આ ક્રમ બદલાઈને, આ ક્રમ જે છે એ બદલાઈને T A C G થઈ ગયો, તો આ ક્રમ બદલાય તો વ્યક્તિની અંદર લક્ષણ જે છે એ પણ બદલાઈ જશે। આ ક્રમ પ્રમાણે લક્ષણ અલગ હશે, આ ક્રમ બદલાય એટલે એનું લક્ષણ તરત બદલી જશે। કહેવાનો અર્થ એ થયો કે આને પણ આપણે વિકૃતિ કહી શકીએ, કઈ, આને આપણે જનનીક વિકૃતિ કહી શકીએ। તો આ વિકૃતિઓ આપણે આગળ ભણી ગયા છે। હવે એમાં તો રિસ આપણને શું કહેવા માંગતો એ સમજીએ। તો વિકૃતિવાદનો સિદ્ધાંત આપણને હ્યુગો દ રિસ દ્વારા આપવામાં આવ્યો। હ્યુગો દ રિસ જે છે એમણે ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ પર અભ્યાસ કર્યો, અને ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિ પર અભ્યાસના આધારે તેમણે સૌપ્રથમ વિકૃતિ શબ્દ પ્રયોગ કર્યો, અને તેઓ સ્પષ્ટપણે એવું માનતા હતા કે વિકૃતિથી જ ઉદ્વિકાસ થાય છે। જ્યારે ડાર્વિન તેઓ કેવો હતો કે નાની નાની ભિન્નતાઓ જે છે એના દ્વારા ક્રમશઃ ઉદ્વિકાસ થાય, પણ આ જે નાની નાની ભિન્નતાઓ વાળી માન્યતા હતી, આ નાની નાની ભિન્નતાઓથી ઉદ્વિકાસ થાય છે એ માન્યતાને તેઓ માનતા ન હતા। મતલબ ડાર્વિનની વાતોનો સીધે સીધો તેઓ અસ્વીકાર કરતા હતા। કોણ? તો દ રિસ। દ રિસના કહેવા પ્રમાણે વિકૃતિથી જ ઉદ્વિકાસ થાય। તો એમના વિકૃતિવાદના કેટલાક અગત્યના મુદ્દા જોઈએ। તો પહેલો મુદ્દો છે કે વિકૃતિના કારણે ભિન્નતા સર્જાય, એ તો સીધી વસ્તુ કે રંગસૂત્રની સંખ્યામાં કે રચનામાં કે પછી જનીનના બંધારણમાં ફેરફાર થાય તો ભિન્નતા તો ઉત્પન્ન થવાની જ છે। પણ એની સાથે તમને એ પણ ખબર હશે કે કયો જનીન ક્યારે વિકૃત થાય એની કોઈ આગાહી કરી શકાતી નથી। કોઈ પણ જનીન ગમે ત્યારે વિકૃત થઈ શકે, વિકૃત થવું એ જનીનનું પોતાનું એક લક્ષણ છે। તો વિકૃતિ ક્યારે પણ કોઈ નિશ્ચિત દિશામાં થતી નથી। એવું બને કે વિકૃતિ દરમિયાન તમારા શરીરમાં કોઈ એક લક્ષણ વિકસી પણ જાય, અથવા તો એવું પણ થાય કે વિકૃતિમાં કોઈ એકાદ લક્ષણ દૂર પણ થઈ જાય, એનો સીધો અર્થ એવો થયો કે વિકૃતિ જે છે એ દિશાની અને અવ્યવસ્થિત છે। જ્યારે ડાર્વિનના માનવા પ્રમાણે તો ઉદ્વિકાસ એક ચોક્કસ દિશામાં આગળ વધેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક બંનેનું મંતવ્ય જે છે એ અહીંયા ક્લેશ થઈ ગયું છે। તો વિકૃતિવાદ જે છે એના આધારે ડાર્વિન એવું કહેવું કે ઉદ્વિકાસ એ એક ક્રમિક પ્રક્રિયા છે, ત
તબક્કાવાળો વિકાસ થયો છે. જ્યારે યુગોદર ઋષિ એક જ વસ્તુ પહેર્યા હતા કે ભાઈ વિકૃતિથી જ ઉદ્વિકાસ થાય છે, જાતિ નિર્માણથી નવી જાતિઓ પણ વિકૃતિ દ્વારા જ અસ્તિત્વમાં આવે છે. તેમણે એવું કીધું કે જાતિ નિર્માણ માટે અમને એવું કહ્યું, એક વખત મોટી વિકૃતિ થઈ જાય એટલે એક જાતિમાંથી નવી જાતિ નિર્માણ કરવા, ટૂંકમાં મોટી વિકૃતિ સર્જાય એટલે એક જાતિમાંથી નવી જાતિ ઉત્પન્ન થાય, અને તેના માટે તેમણે સેલ્ટેશન શબ્દનો પ્રયોગ કર્યો. સમજો, સેલ્ટેશન મતલબ કોઈ પણ વસ્તીમાં ઉત્પન્ન થયેલી મોટી વિકૃતિ કે જેના કારણે એક જાતિમાંથી નવી જાતિ અસ્તિત્વમાં આવી. ત્યારબાદ આ જે છે એ યુગોદર ઋષિ દ્વારા સમજાવવામાં આવેલો વિકૃતિવાદ છે. બુકની અંદર આપણને ભલે આટલું ડિટેલમાં નથી આપ્યું, પણ આપણે ડિટેલમાં એની પણ ચર્ચા કરી લીધી. હવે ઉદ્વિકાસ જે છે એની આધુનિક સંકલ્પના, તો આપણે જાણીએ છીએ કે ચાર્લ્સ ડાર્વિન છે અથવા તો પછી ડાર્વિન છે કે લેમાર્ક છે, બધાએ એમની એમની રીતે ઉદ્વિકાસ સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ એમ છતાં પણ ઘણી બધી બાબતો એવી હતી કે જે તેઓ સમજાવી શક્યા ન હતા. જેમ કે રંગસૂત્રો પર ગોઠવાયેલા જમીનો જેના બંધારણ, એના વિશે તેઓએ કશું સમજાવ્યું નહોતું, કારણ કે એના વિશે એમની પાસે માહિતી જ નથી. તો એમને જે ફાળો આપ્યો તો મહત્વનો છે, પણ તે સિવાય જેમ જેમ નવી શોધખોળો નવી માહિતી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ઉદ્વિકાસના નવા પાસાઓ ખુલતા ગયા અને ઉદ્વિકાસની આધુનિક સંકલ્પના પણ અસ્તિત્વમાં આવી. હવે અહીંયા મેં ખાલી પાંચ જ મુદ્દા લખ્યા છે, યાદ રાખવાના છે, એક્ઝામમાં પૂછાઈ શકે, આપણી બુકમાં આપણને આપેલા નથી. તો જુઓ, ઉદ્વિકાસની આધુનિક સંકલ્પનાની અંદર પાંચ પાયાના ઘટકો છે. એક, ઉદ્વિકાસ થવા પાછળનું એક કારણ છે જનનીક વિકૃતિ. એક કારણ છે જનનીક વિકૃતિ, મતલબ શું થયું કે વિકૃતિ એ ઉદ્વિકાસકીય એજન્ટ છે, ઉદ્વિકાસની પ્રક્રિયામાં મદદ કરે છે. પણ તમે જો એમ કહેશો કે વિકૃતિથી જ ઉદ્વિકાસ થાય તો એ વાક્ય ખોટું પડે. બરાબર, અહીંયા તમારે યાદ રાખવું બી ખરી, હું લખી દઉં છું કે વિકૃતિ એ ઉદ્વિકાસનો અથવા તો ઉત્ક્રાંતિનો એજન્ટ છે. મતલબ એવું કહી શકાય કે વિકૃતિ જે છે એ ઉદ્વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થાય, 100% મદદરૂપ થાય છે, પણ એવું ના કહી શકીએ કે વિકૃતિથી જ ઉદ્વિકાસ થાય છે. ત્યારબાદ ઉદ્વિકાસ જે છે એની અંદર બીજો અગત્યનો ભાગ ભજવતો ઘટક, તો રંગસૂત્રની સંખ્યા અને રંગસૂત્રની રચનામાં થતા ફેરફાર, તે પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ જનીનિક પુનઃ સંયોજન કે જેને આપણે વ્યતિકરણ તરીકે ઓળખીએ છીએ, આ વ્યતિકરણ બી ઉદ્વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ચાર્લ્સ ડાર્વિને સમજાવ્યું નૈસર્ગિક પસંદગી એટલે કે પ્રાકૃતિક પસંદગી, એ પણ ઉદ્વિકાસમાં અગત્યનો છે. અને પ્રાજનનિક અલગીકરણ, આ પાંચ મુદ્દાઓ છે જેને ઉદ્વિકાસની આધુનિક સંકલ્પનાની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય એક મુદ્દો વસ્તીના સ્થાનાંતરણનો છે કે આ વસ્તીમાં માન લો કે અમુક સજીવો રહેતા હોય, આ વસ્તીની અંદર બીજા કોઈ સજીવો રહેતા હોય, હવે અહીંથી અમુક સજીવો અહીંયા આવે, અહીંયા વસવાટ કરે, અહીંયા પ્રજનન કરે, એમના બાળકો ઉત્પન્ન થાય, તો આમના જનની અંદર અહીંનું અને અહીંનું આ બંનેનું મિશ્રણ આવશે, મતલબ કે વેરાયટી અસ્તિત્વમાં આવશે. બરાબર, તો આ પણ એક પ્રક્રિયા છે, આને આપણે જનીન પ્રવાહ કહીએ છીએ. આપણે આગળ ભણવાનું આવશે, આજના લેક્ચરમાં આપણે વધારે નથી ચલાવી રહ્યા કારણ કે આગળ એક મોટો ટોપિક આવી રહ્યો છે. અને અહીંયા સળંગ ત્રણ થિયરી આપણી, લેમાર્કવાદ, ડાર્વિનવાદ અને વિકૃતિવાદ પૂરો થયો છે. તો આજે બહુ જ ઓછું આપણે ચલાવી રહ્યા છે, ખાસ એ ધ્યાન આપજો કે આજનો લેક્ચર પૂરો થયા પછી એકવાર આ આખું ચેપ્ટર તમે રિવાઇઝ કરી લેજો. બરાબર, અને અત્યાર સુધી જે કંઈ પણ ચાલ્યું એમાં કઈ સમજણ ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કે એવી પૂછી શકો છો, અધરવાઇઝ તમે લોકો ડાયરેક્ટલી મને વોટ્સઅપ પે એવી પૂછી શકો છો. જે કંઈ પણ ડિફિકલ્ટી હોય એનું આપણે સોલ્યુશન નીકાળી દઈશું. હવે આ ચેપ્ટરમાં થોડાક આપણે પ્લસ થઈ રહ્યા છે, થોડા અપગ્રેડ થવાના છીએ અને
થોડા અઘરા ટોપિકો જે છે એ પણ શરૂ કરવાના છે. તો અત્યાર સુધી જેટલું ચાલી ગયું એ તમને આવડતું હશે તો આગળ આપણને તકલીફ પડશે નહીં. તો આજે ખાલી આપણે વિકૃતિવાદ ભણ્યો અને ઉદ્વિકાસની આધુનિક સંકલ્પના જોઈ. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ.